હેલો સ્ટુડન્ટ્સ ગયા લેક્ચરમાં આપણે પરવલયના સમીકરણો અને પરવલય વિશેની ઘણી બધી માહિતીઓ જોઈતી આજે આપણે એ જ બધી માહિતીનો ઉપયોગ કરીને કેટલાક પ્રશ્નો ગણીશું ચાલો શરૂઆત કરીએ બેઝિક પ્રશ્નથી અહીંયા આપણને કહેવામાં આવ્યું છે પરવલય વાય સ્ક્વેર બરાબર પર એવું બિંદુ મેળવો કે જેનું નાભીથી અંતર ચાર હોય ઓકે નાભીથી અંતરનું તો સૂત્ર જતું એક આપણી પાસે શું એસપી બરાબર એ પ્લસ એક્સ આપણે લખાવેલું અહીંયા એ મેળવી લઈએ પર્વલયનું સમીકરણ છે વાય સ્ક્વેર બરાબર એક્સ તો આને હું પર્વ લય કોની સાથે વાય સ્ક્વેર બરાબર ફોર એ એક્સ સાથે સરખાવું તો ફોર એ બરાબર આઠ થશે તો અહીંયા એ મને મળશે બે ઓકે એસપી અંતર તો આપણને ખબર છે એસપી કેટલું છે તો એસપી બરાબર છે ચાર તો આ બંને માહિતી મૂકીશું તો એ બિંદુનો એક્સયામ અહીંયા મળી જશે તો અહીંયા હું લખું ફોર ઇઝ ઇક્વલ ટુ ટુ પ્લસ એક્સ તો એ બિંદુનો એક્સયામ કેટલો થશે ટુ ચાલો બિંદુનો એક્સયામ મળી ગયો હવે આ એક્સયામને ને વલયના સમીકરણમાં મૂકી દઈએ તો એ બિંદુનો શું મળશે મને વાય આમ તો અહીંયા હું લખું વાય સ્ક્વેર બરાબર એઇટ એક્સ તો એ પ્રમાણે વાય સ્ક્વેર બરાબર એટ ઇન્ટુ ટુ એટલે કેટલા થશે સિક્સટીન તો અહીંયા વાય આમ મેળો મને પ્લસ ઓર માઇનસ ફોર માટે માંગેલ બિંદુ તો માંગેલ બિંદુ શું થશે તો એ થશે ટુ પ્લસ ઓર માઇનસ ચાર તો આપણને પર પરનું બિંદુ મેળવું ચાલો આવો જ એક બીજો પ્રશ્ન જોઈએ નાભી જીરો માઇનસ થ્રી હોય તથા નિયામિકા વાય બરાબર થ્રી હોય તેવા પર વલયનું સમીકરણ મેળવો જુઓ અહીંયા જીરો માઇનસ થ્રી એટલે વાય એક્સ પરનું બિંદુ છે નિયામિકા પણ આપણને યામ પદ્ધતિ દોરીએ તો આ બંને વસ્તુ દર્શાવી શકાય તે રીતે જ છે જુઓ તો હું એક્સ એક્સ વાય એક્સ દોરું તો અહીંયા સમજો કે આપણી અક્ષો હવે અહીંયા આપણને શું કીધેલું છે તો નાભી છે અહીંયા જીરો માઇનસ થ્રી તો નાભી છે ઓફ અને નિયામિકા છે વાય બરાબર થ્રી તો એ રેખા અહીંયા છે વાય ઇઝ ઇક્વલ ટુ થ્રી તો આ રેખા છે વાય બરાબર ત્રણ દેખી છે નાભી અને નિયામિકા બેનું મધ્ય બિંદુ એ શું થવું જોઈએ પર વલય નું શીરો બિંદુ તો અહીંયા મધ્ય બિંદુ તો શું થવાનું ઉગમ બિંદુ કેમ કે આ બિંદુ તો કયું હોય છે ઝીરો થ્રી તો ઉગમ બિંદુ એ પર વલયુઝ થશે તો હવે આ પરવલય કેવું હશે ઓકે તો હવે મારે કઈ કઈ વસ્તુ મેળવવાની છે આ પરવલયનું સમીકરણ કેવું થશે તો અહીંયા હું લખી શકું પરવલયનું સમીકરણ તો એ શું થવું જોઈએ વાય સ્કવેર બરાબર માઇનસ ફોર એ એક્સ પરંતુ સોરી આપણે એ થવું જોઈએ પરંતુ તો ત્રણ થશે તો ત્રણ અહીંયા મૂકવું તો એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ બાર વાય આ મને માંગેલ મળ્યુંલયનું સમીકરણ આગળ વધીએ શીરો બિંદુ વન ઝીરો હોય અને ના બી થ્રી ઝીરો હોય તેવા પર સમીકરણ મેળવો યામ પદ્ધતિ અહીંયા પણ દોરીએ સમજો અહીંયા શું થશે અક્ષો દોરીએ આપણે એક્સ એક્સ અને સોરી વાય એક્સ અને એક્સ એક્સ ચાલો અહીંયા આપણને હવે જે કહેવામાં આવ્યું છે એ દર્શાવીએ શીરો બિંદુઓ કયું કીધું છે આપણને વન ઝીરો એટલે અહીંયા છે વન ઝીરો તો આ શીરો બિંદુ થશે અને નાભી શું કીધું છે થ્રી જીરો તો અહીંયા હશે નાભી થ્રી જીરો તો હવે આ પરવલયનું સમીકરણ મેળવવું છે નાભી જો અહીંયા હશે જોઈએ અને જો આ તરફનો પરવલય હોય તો આનું સમીકરણ એ આપણે ક્યુ લઈશું તો એ થશે વાય માઇનસ કે ઓલ સ્ક્વેર ઇક્વલ ટુ ફોર એક્સ માઇનસ એચ કેમકે અહીંયા શીરો બિંદુ ઉગમ બિંદુ નથી ચાલો બધી જ માહિતીઓ લખીએ એચ કે એ તો શું થવાનું તો એ થશે વન જીરો અને બીજી કઈ વસ્તુ એ એટલે નાભિ અને શિરોબિંદુ બિંદુ વચ્ચેનું અંતર તો એ બરાબર તો છે બે બધું મૂકીએ અહીંયા તો શું થશે તો વાય માઇનસ જીરો ઓલ સ્ક્વેર ઇઝ ટુ ફોર ટુ એટલે એટ એક્સ માઇનસ વન તો આ થશે વાય સ્ક્વેર ઇઝ ટુ ટાઈમ્સ એક્સ માઇનસ વન આ માંગેલ પર વલયનું સમીકરણ થયું તો આકૃતિ દોરીને ખૂબ જ ઝડપથી આવા પ્રશ્નોના જવાબ આપણે મેળવી શકીએ આગળ વધીએ નાભી એસ ઓફ ટુ ઝીરો અને લંબનો એક અંત્ય બિંદુ ટુ ટુ હોય તેવા પર્વલયનું સમીકરણ જો અહીંયા પણ આકૃતિ દોરીએ તો અક્ષો દર્શાવીએ સૌથી પહેલાં તો તો અહીંયા આપણને જે માહિતી આપી છે એ લખીએ નાભી એસ ઓફ ટુ ઝીરો એટલે સમજો કે અહીંયા આવે છે એસ ઓફ ટુ ઝીરો અને લંબનો એક અંત્ય બિંદુ એટલે અહીંયા આવે છે એક અંત્ય બિંદુ સમજો કે ટુ ટુ તો આ નાભી લંબ છે અહીંયા દેખીતું છે અહીંયા શું હોવું જોઈએ તો એ થવું જોઈએ ટુ માઇનસ ટુ તો હવે પરવલય કેવો હશે તો અહીંયા હું એવું વિચારી શકું કે પરવલય કેમ કે ના વિલંબ આપેલો છે તો આ રીતનો અહીંયા આ રીતે પર હોવો જોઈએ આપણે માત્ર સમજવા માટે જ આકૃતિ દોરી છે તો આવો કોઈ પર્વ હશે સમજો કે તો અહીંયા થાય શું તો નાભી મને એસ અને આ બિંદુને હું ક્યુ કહું તો મને એસ ક્યુ મળી શકે એસ ક્યુ કેટલું થશે તો એ તો થાય ટુ એ જેટલું અને એના ઉપરથી મને એ મળશે તો એસ ક્યુ બરાબર ટુ એ અને ટુ એ બરાબર તો અહીંયા કેટલા થશે તો અહીંયા વાય એમ જીરો અહીંયા ટુ તો ટુ એ બરાબર ટુ તો એ બરાબર વન તો મને એ મેળવ પણ એ એટલે તો શું નાભી અને શિરોબિંદુ વચ્ચેનું અંતર તો એ વન તો એનો મતલબ આ શિરોબિંદુ શું હોવું જોઈએ આ ટુ ઝીરો છે તો શિરોબિંદુ હોવું જોઈએ વન ઝીરો તો મને શિરોબિંદુ મળી ગયું મને એ મળી ગયો તો અહીંયા પરવલયનું સમીકરણ હું લખી શકું પરવલયનું સમીકરણ શું થશે તો એ થશે વાય માઇનસ કે ઓલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ફોર એ એક્સ માઇનસ એટ તો એ પ્રમાણે શું થશે વાય માઇનસ ઝીરો ઓલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ફોર ઇન્ટુ એટ એટલે ફોર એક્સ માઇનસ વન તો આ થયું વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ફોર ટાઈમ્સ એક્સ માઇનસ વન પરંતુ શું આ જ રીતનું હોઈ શકે કેમ કે આપણને તો ખાલી નાભી લમનું એક અંત્ય બિંદુ અને નાભી જ આપેલી છે તો હું પરવલય જે છે એ આ રીતે પણ દોરી શકું એક કેસ આવો પણ હું વિચારી શકું કે આવો પણ પર વલય છે જો એવો હોય તો આ બિંદુ મારે ગોતવાનું રહે કેમ કે એ સીરો બિંદુ થશે તો એ શું થવું જોઈએ તો એ વન છે તો એનો મતલબ આ બિંદુ શું થશે થ્રી જીરો તો હવે પર સમીકરણ અહીંયા હું શું લખીશ થયું વાય સ્કવેર બરાબર માઇનસ ફોર ટાઈમ એક્સ માઇનસ થ્રી તો અહીંયા બે અલગ અલગ પર આ હું વિચારી શકું તો આ રીતે પરવલય સમીકરણ મળી શકે આગળ વધીએ શિરો બિંદુ માઇનસ વન માઇનસ વન અને નાભી ટુ ટુ હોય તેવા પરવલયનું સમીકરણ મેળવો જુઓ અહીંયા કોઈ પણ બિંદુ અક્ષ પર નથી બીજું આ બંને બિંદુઓને જોઈએ તો આપણને ખ્યાલ આવશે અહીંયા હું આમ પદ્ધતિ દોરી લઉં સૌથી પહેલાં તો સમજો આ આપણી અક્ષો ઓકે હવે શિરો જે છે ને એ આપણને ક્યાં કીધું છે માઇનસ વન માઇનસ વન એટલે અહીંયા આ છે આ શિરો એ કહી દઉં તેને માઇનસ વન માઇનસ વન અને નાભી એસ એ અહીંયા હશે સમજો કે એ હશે એસ ઓફ ટુ ટુ તો આ શિરોબિંદુ આ નાભી એના પરથી એક વાત તો ખ્યાલ આવે કે આ બંનેને જોડીએ તો એ જે અક્ષ મળે એ કઈ હશે ચાલો આ તો સમજી જ શકીએ કેમ કે બંને આમો સરખા છે તો આ રેખા કઈ હોવી જોઈએ વાય બરાબર એક્સ તો આ અક્ષ થઈ આપણે હવે પરવલય તો કેવું હશે તો પર દેખી તું જ અહીંથી આ રીતે અને અહીંથી આ રીતે આવો હોવો જોઈએ પણ આ પરવલયનું સમીકરણ કેમ મેળવીશું ચાલો આ તો ત્રાસો પરવલય થઈ ગયો તો આના સમીકરણ માટે તો પહેલાં આપણે ગયા લેક્ચરોમાં ભણાતા એ સૂત્રોનો યુઝ કરવો પડે એ સૂત્ર કહ્યું એસપી બરાબર પી એમ આ સૂત્રથી આપણે આગળ વધવું પડે તો અહીંયા પરવલય ઉપર એક બિંદુ હું લઈ લઉં એ બિંદુને પી ઓફ એક્સ વાય કહી દઉં તો હવે એસપી અને પીએમ એ અંતર હું કેમ મેળવીશ ચાલો એ કઈ રીતે આગળ વધવું તો એ માટે મારે શું કરવું પડશે એક નિયામિકા દોરવી પડશે તો હું પર્વ લઈને નિયામિકા અહીંયા દોરું સમજો કે આ પર્વ લઈને નિયામિકા તો મને જો આ નિયામિકાનું સમીકરણ ખબર પડી જાય તો મને બધું જ આવડશે નિયામિકાનું સમીકરણ કઈ રીતે મળશે એક વાત તો સિમ્પલ છે નિયામિકાનું આજે અક્ષ સાથેનો છેદ બિંદુ અને નાભી આને હું નામ આપી દઉં સમજો કે એન નામ આપી દઉં તો એસ એન એનું મધ્ય બિંદુ શું હોવું જોઈએ એ હોવું જોઈએ દેખીતું છે કેમ કેમ કે હંમેશા નાભીથી શિરો બિંદુનું જેટલું અંતર એટલું જ શિરો બિંદુથી નિયામિકાનું અંતર તો અહીંયા હું કયા યામ લઈશ કે જેથી જવાબ શું આવશે માઇનસ વન માઇનસ વન આવશે ચાલો જણાવો તો મને હા તો અહીંયા શું હોવું જોઈએ માઇનસ ફોર માઇનસ ફોર તો હવે બંનેનું મધ્યબિંદુ બિંદુ જુઓ માઇનસ ફોર પ્લસ ટુ એટલે માઇનસ ટુ બાય ટુ એટલે માઇનસ વન તો મને આ બિંદુ મળી ગયું પણ મારે તો આ રેખાનું સમીકરણ જોઈએ છે તો રેખાનું સમીકરણ કેમ મળશે બિંદુ મને મળી ગયું અને જુઓ એ આને અક્ષને લંબ છે તો આનો ઢાળ મને ખબર પડી જાય ઢાળ કેટલો હશે આ અક્ષનો ઢાળ છે વન તો આનો ઢાળ માઇનસ વન તો આ જે રેખા છે એનું સમીકરણ હું શું લખીશ અહીંયા જો હું લખી નાખું તો એ થશે વાય માઇનસ માઇનસ પ્લસ ફોર વાય બરા વાય માઇનસ વાય વન બરાબર એમ એટલે માઇનસ વન ઇન્ટુ એક્સ માઇનસ એક્સ વન તો એક્સ આ 4 નું સૂત્ર એ શું કહીશ તો અહીંયા હું બંનેના વર્ક કરી નાખું એસપી સ્કવેર ઇઝ ઇક્વલ ટુ પીએમ સ્ક્વેર તો એ શું થશે તો એ થશે એક્સ માઇનસ ટુ હોલ સ્કવેર પ્લસ વાય માઇનસ ટુ હોલ સ્કવેર ઇઝ ઇક્વલ ટુ શું થશે તો એ અહીંયા આવશે અંડર સોરી માનાંક તો કેન્સલ થશે અહીંયા હું સીધું જ લખું એક્સ પ્લસ વાય પ્લસ એઇટ ઓલ સ્ક્વેર ડિવાઈડ બાય એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એટલે ટુ તો આ મને માંગેલ પર સમીકરણ મેળવું તો ઘણું બધું વિચારી શકાય આવી રીતનો કોઈ પર છે તો એના વિશે પણ આપણે ઘણી બધી માહિતીઓ આ રીતે મેળવી શકીએ આગળ વધીએ પર

પર્વ લય છે બરાબર ફોર એક્સ એની ઉપરના કોઈ એક બિંદુ પી માંથી સમજો અહીંયા એક બિંદુ પી છે આ પર્વ લય પર દોરેલા લંબનો લંબ પાદ એમ છે એવું કીધું છે આપણને તો પરવલયની નિયામિકા દોરી કાઢીએ તો અહીંયા હું નિયામિકા દોરું સમજો કે પરવલયની આ નિયામિકા થઈ ઓકે થોડી દૂર રાખીએ તો હવે પી માંથી અહીંયા હું એક લંબ દોરું તો આ લંબનો લંબ પાદ એમ છે એસ પી એમ એ સમબાજુ બાજુ ત્રિકોણ બનાવે છે અને એસ નાભી છે સમજો એસ અહીંયા છે તો એસ નાભી છે અને અહીંયા એસ પી એમ આ સમબાજુ ત્રિકોણ બને છે હવે અહીંયા આકૃતિ પરથી આપણે નહીં એક્યુરેટ આકૃતિ દોરી શકીએ પરંતુ સમજી શકાય આ સમબાજુ ત્રિકોણ થયો એવું માની લઈએ અત્યારે તો આપણે શું મેળવવાનું છે આ એસ પી મેળવવાનું છે ચાલો એ કઈ રીતે આપણને મળશે શું કરીએ અહીંયા એસ પી એમ આ તો સમબાજુ ત્રિકોણ છે તો આ ખૂણો કેટલાનો થશે એ થશે સાહીઠનો જો આ ખૂણો સાહીઠનો થાય તો આ ખૂણો કેટલાનો થશે તો એ ખૂણો થશે ત્રિશંસ ચાલો આ ખૂણો મને ખબર પડી અહીંયા તો કાટકોણ ત્રિકોણ છે તો કાટકોણ ત્રિકોણમાં મારે હવે ગોતવાનું શું સમજો મારે એસપી ગોતવું છે પણ એસપી અને એસ એમ એ બંને તો સરખા છે કેમ કેમ કે ત્રિકોણ તો સમજુ છે તો હું એસ એમ ગોતી લઉં તો એ માટે મને આ તો મળી ગયું ત્રિશંશ હવે હું શું ગોતું અહીંયા હું આને એન કહી દઉં તો એસ એન મને જો મળી જાય તો ખૂણાની સામેની બાજુ મળી જાય કર્ણ મળી જાય પરંતુ આ એસ એન શું થશે તો દેખીતું છે પરવલય છે વાય સ્ક્વેર બરાબર ફોર એ એક્સ તો એનો અર્થ આ અહીંથી આટલું અંતર એ એ થવું જોઈએ અને આ અંતર પણ એ એનો મતલબ એસ એન કેટલું થશે ટુ એ બહુ સિમ્પલ તો અહીંયા હું ત્રિકોણ કરી નાખું ત્રિકોણ એસ એન એમમાં શું થશે તો સાઈત્રીસ બરાબર સામેની બાજુ એસ એન છેદમાં કર્ણ એસ એમ સાઈત્રીસ તો વન હાફ બરાબર એસ એન એ કેટલા થયા ટુ એ છેદમાં એસ એમ તો અહીંયા હું એસ એમ બરાબર લખીશ ફોર એ તો માટે એસ એમ અને એસપી તો સરખા છે તો એસપી બરાબર પણ શું થયું ફોર એ તો બહુ સહેલું આ રીતે આપણે એસપીનું માલ